केकी कंठावनीलं उरवर विलसत् विप्रपादाभ्यचिह्नम् शोभाढ्यं पीतवस्त्रं सरसिजनन सर्वदा सुप्रसन्नम् पाणौ नाराटचावं कपिनिकरयुतं बन्धुना सेव्यमानम् नौमीड्यं जानकीशं रघुवरमनीषं पुष्पकारूढरामम् कोशलेन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभङ्गसङ्गिनौ कुन्दु इन्दुवरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदम् कारुणीककलकञ्जलोचनम् नौमि शङ्करमनन्दमोचनम् रामचरितमानस ना उपसंहार थी रहो छे काल भूषण जी गरुजी ना संवाद में उपसंहार थी रहो छे गरुजी नो प्रश्न तो के मानस रोग नु वर्णन करो एना उत्तर में काल भूषण जी बदा मानस रोग नु वर्णन कर अने कहू के आ रीते समग्र संसार रोगी जैसे वास्तव में બધાને શોક હર્ષ ભય પ્રીતિ રાગ દ્વેષ બધાને છે એટલે કાળ ભૂષણજી કેટલાક માણસ રોગ તમે વર્ણન કર્યા છે તો બધાને બધા આ પ્રકારના રોગથી પીડાય છે પણ કોઈ વિરલ એવા હોય છે જેને જાણી શકે છે એ લોકોમાં એ પ્રકારની જાણકારી નથી હોતી કે સભાનત નથી હોતી કે આ પ્રકારની વસ્તુ આપણને છે જે લોકો સાધકો છે આ બધા શિક્ષણથી પરિચિત છે એમનો પ્રશ્ન હતી પણ સામાન્ય જનતાની વાત છે કે સામાન્ય લોકોને એવો ખ્યાલ પણ નથી હોતો કે આ પ્રકારની વ્યાધિથી માનસિક વ્યાધિ પીડાઈ રહ્યા છે એટલે કોઈ કઈ જે લોકોને સત્સંગ થયો હોય જે લોકોને શાસ્ત્રનો પરિચય હોય જે લોકો કંઈક સાધક હોય સંનિષ્ઠ હોય સિન્સિયર હોય એ લોકોને ખબર હોય છે કે એ કેવી જાતની આ બધી આવી વૃત્તિઓ કે આ પ્રકારના રોગ મનમાં હોય છે તો કહે છે કે આ રોગને ભાઈ જાણવાથી પણ કેટલાક અંશે ક્ષીણ થઈ ગયા માત્ર જાણવું છે કે મારો રાગ છે દ્વેષ છે કામ છે બધા રોગ ઘણા ગયા ઈર્ષ્યા કહો કુટિલતા કહો કપટતા કહો વગેરે પોતાનામાં આ પ્રકારની વૃત્તિઓ છે અને સભાન તો એ એક મોટી વસ્તુ છે કશું જ ના કરીએ કંઈ કરીએ તો પ્રશ્ન જ નથી પ્રતિપક્ષ ભાવનાથી સતત એના આપણે નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ છતાં આટલી પણ નોંધ લેવાય જયારે જયારે મનમાં વૃત્તિ ઉઠીને આટલી પણ નોંધ લેવાય કે આ રાગ જન્મ્યો આ દ્વેષ જન્મ્યો આ ઈર્ષા જન્મી વગેરે તો પણ એનું બળ ઘણું ક્ષીણ થઈ જાય છે માત્ર નોંધ લેવાથી કારણ શું થયું તું જયારે નોંધ લેવો તો હું સાક્ષી બની ગયો અર્થાત મેં અંતર ઉત્પન્ન કર્યું ક્યારે નોંધ લઈ શકું જયારે એક અંતર ઉત્પન્ન માનસિક એટલે એ સદ હું તદાકાર ના થઈ જાઉં એટલે ઘસડાઈ ના જાઉં આમ આવી ક્રોધ કે ઈર્ષા વગેરે વૃત્તિ ઉઠે અને આપણો કબજો લઈ લે અને આપણે એનાથી એને ઘસડાઈ જઈએ તો મહાહાનિ થવાની છે પરંતુ આપણે નોંધ લઈએ એનો અર્થ એ થયો કે આપણે એની સાથે તણાઈ નથી ગયા હાનિ તો અટકી જાય ને સાથે સાથે આપણો એ પ્રકારનો મૂળ બતાવે છે કે આ ક્રોધને ન જોઈએ આ વસ્તુ જે છે ને આટલું પણ એ વૃત્તિઓના બળને ઘણું ક્ષીણ કરનાર છે પરંતુ દુનિયાભરને સંતાપ આપનારા પાપી લોકોનો નાશ તો ગમે તે પ્રયત્ન થતો નથી એવું તુલસીદાસ મહારાજ કહે છે પ્રતિપક્ષ ભાવના વગેરે છે છતાંય પણ અને તેથી એના મૂળ તો રહી જ જતા હોય છે વસ્તુ એવી છે કે એને બીજ રહી ગયા હોવાને કારણે જો કુપથ્ય મળે રોગ અંદાજથી હિન્દુસ્તાનમાં બધાના લોકોમાં હજાર જતના બેક્ટેરિયા હોય જ છે લેવાના જ જવાબ હતા કોઈ થઈ ગયું નથી કે નવો બેક્ટેરિયા અંદર હતું જ બધું
અમુક પ્રકારનું વાતાવરણ પ્રાપ્ત થાય એટલે એ વસ્તુ જે છે એ એકદમ સક્રિય બને. તે જ દિવસે મહારાજ કહે છે કે આ બધા માનસ રોગના પણ બીજ તો રહેલા જ છે, અને જયારે કુપથ્ય પ્રાપ્ત થાય, વિષયનું સેવનરૂપ કુપથ્ય પ્રાપ્ત થાય એટલે આ બધા રોગ હોય પછી અંકુરિત થઈ ઉઠે છે. અરે ભલે બધા ઋષિ મુનિ હૃદયમાં થાય તો બિચારા સામાન્ય માણસને વિશ્વાસ જ છે. હા, તો સંપૂર્ણ નિર્ગુણ કેમ થઈ જાય? જો કોઈક રીતે એવો સંયોગ થઈ જાય કે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય તો ભગવાન રામ ભગવાનની કૃપાથી રામચંદ્રની કૃપાથી આ બધા રોગ દૂર થઈ શકે. સદગુરુ વૈદ્ય હોય, એના વચનમાં શ્રદ્ધા હોય અને સંયમ અર્થાત વિષયની ભોગની વૃત્તિને વશ ના થઈ જઈએ, આટલી વસ્તુ હોય. અને ભગવાનની ભક્તિ ભગવાન નામ સ્મરણ રૂપી સંજીવની, એટલે મૂળ દવા તો ભગવાનનું ભજન. ભક્તિ હોય કે ના હોય તો હોય, પણ ભગવાનનું ભજન, ભગવાન નામ સ્મરણ, ભગવાનનું કથાનું કીર્તન, શ્રવણ શ્રવણ કીર્તન સ્મરણ આ કર્યા કરવું, અને વિશ્વાસ હોવો કે આ બધી વસ્તુઓ આ બધું કહેવામાં આવે, વિશ્વાસ હોવો કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો કશી વસ્તુ અશક્ય નથી. એ રીતે ગુરુના એટલે તુલસીદાસ મારા વચનનો વિશ્વાસ માન ને. સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસ, આ સદગુરુ વૈદ્ય છે. વચનમાં વિશ્વાસ હોવો અને પોતાના તરફથી ભજન અને સંયમ. ભજન એટલે પોતાનામાં જે સદવૃત્તિઓ છે એનો આવિર્ભાવ કરવાનો સક્રિય પ્રયત્ન, અને પોતાનામાં જે કઈ નબળાઈઓ હોય એને વશ ન થવાનો સક્રિય પ્રયત્ન. સંયમ નો છે કે કંઈક વૃત્તિઓ પોતાને ઉઠે તો પણ એને નિયંત્રિત કરવી, અને સદવૃત્તિઓ છે એને સતત જાગૃત કરવાનો પ્રયત્ન. અનુપાન શ્રદ્ધા અતિરૂરી, આ બધામાં આવું કરતી વખતે એવા ભગવાનના ભજન રૂપી સંજીવની કે ઔષધિ લેતી વખતે આ શ્રદ્ધાળુ અનુપાન કે જરૂર મદદરૂપ છે, જરૂર અસરકારક છે. જેમ આયુર્વેદમાં કહે ને કે ભાઈ આ શ્રદ્ધાપૂર્વક દવા લો, દવા વધુ લો અને શ્રદ્ધા ના રાખો તો એની અસર ના થાય. ટૂંકમાં આપણા મનનો સાથ જોઈએ છે. ડોક્ટરો પણ કે ફ્રેક્ચર થયું હોય અને ઉઠવાનું કોઈ તમે સંકલ્પ તમારે જોઈએ તો ઉઠાય, નહીં તો નથી ઉઠાતું. આમ સાજા થવા માટે પોતાના મનની પણ અનુકૂળતા જોઈએ, સહાય જોઈએ. એ કે છે કે આવું હોય તો બહુ સરળતાથી આ બધા રોગ નષ્ટ થઈ જાય. એટલા બધા માનસ રોગમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો ભગવાનનું ભજન, શ્રદ્ધા કે આ ભજન અસરકારક છે, અને પોતાના પક્ષે આત્મસંયમ, વિષયની વૃત્તિને વશ ન થવું, ધર્મના માર્ગથી ચ્યુત ન થવું, એનો અર્થ સંયમ છે, શ્રદ્ધા અને ભગવાનનું ભજન. તો કાળેકરના બધા રોગો નષ્ટ થઈ જશે, નહીતર તો કરોડો પ્રયત્ન કરવા છતાં જવાના નથી. તો આપણે ખબર કેમ પડે કે હું નિરોગી થઈ રહ્યો છું? જયારે હૃદયમાં વૈરાગ્ય બળ વધવા માંડે, સમજવું કે હવે હું નિરોગી થઈ રહ્યો છું. શરીરમાં શક્તિ આવે ને, વ્યાધિ જાય તો શારીરિક વ્યાધિ, તેમ અહીંયા આગળ વૈરાગ્ય રૂપી શક્તિ આવે, અને ભૂખ લાગવી જોઈએ. આ બે વસ્તુ છે, શરીરમાં શક્તિ આવે અને પેટમાં ભૂખ આવે, સમગ્ર આ વ્યાધિ દૂર થઈ રહ્યો છે. તેમ અહીંયા આગળ વૈરાગ્ય રૂપી શક્તિ આવે અને સુમતી ભગવાનની ભક્તિરૂપી જયારે ભૂખ વધવા માંડે, સમજવું કે આ વ્યાધિ દૂર થઈ રહ્યો છે, હું સ્વસ્થ થઈ રહ્યો છું. અને જોડે પેલી વિષયની આશા દુર્બળ થવા માંડે, વિષયની આશા દુર્બળ થવા માંડે, ભગવાનના ભજનમાં રતિ છે વધવા માંડે, એની ભૂખ વધવા માંડે, વૈરાગ્ય રોગ વધવા માંડે, સમજવું કે આ રોગ દૂર થઈ રહ્યો છે. હવે જયારે નિર્મળ જ્ઞાનનું જળ આવે ત્યારે તો પછી એના હૃદયની અંદર, કારણ કે નિર્મળ જ્ઞાન એટલે ભગવાનના ગુણનું જ્ઞાન. આ પ્રકારના હૃદયમાં જયારે ભગવાનનો ગુણ, ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ અને શ્રવણ કીર્તન આવું જયારે આવે, ત્યારે પછી ભગવાનની જે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિકા.
ત્યારે ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન અસર કરે, સ્પર્શ કરે. સ્પર્શ કરે એટલે ભક્તિ જરૂર, એ સ્પર્શ નથી કરતો. ભગવાનની મહાનતા સમય તો પણ કંઈક થાય નહીં, પણ ત્યારે જે સ્પર્શ કરવા માંડે ત્યારે જરૂર ભગવાનની ભક્તિ હૃદયમાં છવાઈ જાય. ત્યાંથી તુલસીદાસ મહારાજ એવા પોતાના અભિપ્રાય પ્રગટ કરે છે. શિવજી, બ્રહ્માજી, શુકદેવજી, શનકાદિ, નારદજી, આ બધા જે ઋષિ મુનિઓ છે, બ્રહ્મ વિચારમાં વિશાર છે. એ ગરુજી આ બધાને એક જ મત છે કે રામજીની ભક્તના ચરણ કમળમાં પ્રેમ કરવો જોઈએ. આ બધાના મત છે. આ બધા જ્ઞાની મહાપુરુષોનો મત એવો છે કે ભગવાનના ચરણ કમળમાં ભક્તિ હોવી જોઈએ. વેદ પુરાણ બધા જ ગ્રંથો કહે છે કે ભગવાનની ભક્તિ તે પણ ભગવાન રઘુપતિની ભક્તિ વગર ક્યારે સુખ પ્રાપ્ત થઈ ના શકે. સુખનો એક જ ઉપાય છે, તે છે ભગવાનની ભક્તિ એટલે ભગવાનની કૃપા. સુખનો એક જ ઉપાય છે ભગવાનની કૃપા, અને કૃપા પ્રાપ્ત થાય ભગવાનની ભક્તિથી. એમણે ઘણા દ્રષ્ટાંત આપ્યા કે ભગવાનની ભક્તિ વગર આ સુખ શક્ય નથી. બાકી બધું તો શક્ય ભલે હોય, સુખ શક્ય નથી. કદાચ છે ને કે ભાઈ કાચવાની પીઠ પર વાળ ઉગે, અશક્ય વસ્તુ. કદાચ વંધ્યા પુત્રકોનો નાશ મારે, કદાચ આકાશમાં ફૂલ ઉગે, આ બધું શક્ય છે. પરંતુ જીવ અને લહ સુખ હરિ પ્રતિકૂલા, જીવ જ્યાં સુધી હરિને પ્રતિકૂળ ત્યાં સુધી સુખની આશા રાખી ના શક્યા. શક્ય છે કે મૃગ જેવાથી તૃષા છિપાય, શક્ય છે કે આ સસરાના માથા પર શિંગડા આવી જાય, શક્ય છે કે અંધકાર સૂર્યને ભાર મૂકે, શક્ય છે. રામ વિમુખ ને જીવ સુખ પાવે, પરંતુ રામ વિમુખ જીવ છે એને ક્યારે સુખ પ્રાપ્તિની કોઈ સંભાવના નથી. હિમ તો એને બની શકે કે હિમ માંથી અગ્નિ પ્રગટ થાય, કદાચ બને, પણ જે રામથી વિમુખ છે એને ક્યારે સુખ પ્રાપ્ત ન થાય. શક્ય છે કે પાણીનું મંથન કરો તો ઘી નીકળે, કરાય. શક્ય છે કે રેતીમાંથી તેલ નીકળે, આવી કોઈ શક્યતા કદી છે નહીં, એને નીકળી ના શકે. છતાંય પણ કદાચ અશક્ય શક્ય બને. બીનું હરિ ભજન ને ભવ તરીય, પરંતુ હરિના ભજન વગર આ સંસાર સાગે તરવે એ કોઈ શક્ય નથી. આ અટલ સિદ્ધાંત છે. પોતાનો યહ સિદ્ધાંત અપાયેલા અટલ સિદ્ધાંત તુલસીદાસ મહારાજ ગ્રંથના અંતમાં રજૂ કરે છે કે ભગવાનના ભજન વગર ભવ સાગર તરી શકાય નહીં. ભગવાન કેવા છે કે મચ્છરને બ્રહ્મા બનાવી દે અને બ્રહ્માને મચ્છર પણ નાનો બનાવી દે, કર્મફળદાતા છે. ટૂંકમાં ભગવાન સર્વશક્તિમાન છે, બધું કરવા શક્તિમાન છે. તમે ચિંતા ના કરશો, અરે માનું તો કોઈ દળાવું થાય, હું કોઈ ભવ સાગર તરી શકું, ચિંતા ના કરવી. કારણ કે કોનો આશ્રય, જેનો આશ્રય લીધો એ સર્વશક્તિમાન છે. એ હોવાના કારણે બધી શક્તિ છે, તો એ તને તરાવવાને શું મોટી વસ્તુ છે. એના માટે એ પ્રકારે વિશ્વાસ રાખીને અસ વિચાર એ તરી સમશે. આ વિચારને સંશયનો ત્યાગ કરીને જે બુદ્ધિમાન મનુષ્ય છે એ તો ભગવાનનું ભજન કરે છે. નિશ્ચિતમ વદામી તે, અમારો પોતાનો નિશ્ચય કહું છું. કાકભૂષણજી કહે, નન્યથા વચામસી મેં, મારું વચન ક્યારે અન્યથા ન થાય. હરિમ નરા ભજંતિ અતિ દુસ્તરમ તરંતિ તે, જે મનુષ્યો હરિનું ભજન કરે છે એ દુસ્તર વસ્તુને પણ સંસારમાં તરી જાય છે. હે નાથ, આ તમે આપને અનુપમ જે ભગવાનનું ચરિત્ર છે મારી મતિ અનુસાર કહ્યું. આ રીતે આ કાકભૂષણજીના સંવાદનું હવે સમાપન થાય છે. મેં મારી મતિથી વ્યાસ અને સમાસ એટલે સંક્ષેપ અને વિસ્તાર બંને રીતે આપને મારી મતિ અનુસાર ભગવાનની કથા કહી છે. બસ હે ઉર્ગારી, હે ગરુજી, વેદોનો આ એક સિદ્ધાંત છે કે બધું ભૂલીને રામનું ભજન કરવું જોઈએ. વિચાર કરો, આ રઘુપતિ કેવા છે? મહારાજ જેવા શઠ પણ એને મમતા છે. કાક ભૂષણજી કહે કે મહારાજ જેવો શઠ, એમને પણ મમતા ધરાવનાર યોગ. તમને કઈ મોહ નથી, તમે તો વિજ્ઞાન સ્વરૂપ છો, છતાંય પણ
તમે ખરેખર તો મારી પર આવે ને મહાન સ્નેહ મને કરે છે, મહાન કૃપા કરી છે. કુસુંડીજી કહે છે, કારણ કે તમે અત્યંત પાવની રામકથા વિશે પ્રશ્ન કર્યો, જે શુક શનકાદિ શંભુ બધા લોકોને મનમાં અત્યંત પસંદ છે એવી રામકથા વિશે આપણે મને પ્રશ્ન કર્યો. વાસ્તવમાં સંસારમાં એક પળ ભરનો પણ સત્સંગ અત્યંત દુર્લભ છે. મને આપનો સંગ થયો, મને સત્સંગ થયો. કૃષ્ણજી કહે કે આપ નહીં આવવાને કારણે મને સત્સંગ થયો. એક પણ સત્સંગ સંસારમાં દુર્લભ છે, એવો સંગ ભગવાનની મમતા માં હોવાને કારણે મને પ્રાપ્ત થયો, જેથી આપ અહીં આવ્યા. હે ગરુજી, આપો જ વિચારો મનમાં. કૃષ્ણજી કહે, શું હું કઈ ભગવાનનો, હું કઈ ભગવાનના ભજનનો અધિકારી છું? હું કાગડો, ટૂંકમાં પક્ષીઓમાં પણ છંદાળા પક્ષી, મારો ભૂતકાળ તો જીવો, કોઈ પ્રકારનો અધિકાર તો મારામાં છે નહીં ભગવાનના ભજન માટે. પક્ષીઓમાં પણ અધમ છું, અપવિત્ર છું, અને છતાં પણ આપને મોકલીને ભગવાનને જગ વિખ્યાત બનાવ્યું તો જરૂરજી આવ્યા. કાક ભૂસુની તો કોણ જાણત નહીં, ગરુડજી ના ગયા હોત તો કાક ભૂસુની કોણ જાણે હોત? તો મારા જેવા અધમ અપવિત્રને જગતમાં પ્રખ્યાત બનાવી દો, પ્રખ્યાત ની જગ પાવન બનાવી દો. હું જાણે જગતને પાવન કરનારો બની ગયો. તો 123મા દોહામાં કહે છે, આજ ધન્ય મેં ધન્ય અતિ, આજ જદ્યપિ સબ વિધિન, નિજ જન જાનિ રામ મોહિ, નિજ જન જાનિ સંત સમાગમ દીન, નાથ જથા મતિ ભાખ્યો, નાથ રાખ્યો નહીં કછુ ગોઈ, રાખ્યો ચરિત સિંધુ રઘુનાયક, હાહકી પાવે કોઈ. આજ ધન્ય મેં ધન્ય હતી, કાક ભૂસુંડીજી કહે છે આજ હું અત્યંત ધન્ય છું, હું ધન્ય છું, અત્યંત ધન્ય છું. જદ્યપિ સર્વ વિધિહીન, બધી વિધિહીન છું, કોઈ પક્ષીનો વિધિનો અધિકાર છું, મેં કાગડાને શું અધિકાર હોય, બધા પ્રકારની વિધિહીન છું. આ સાત ધન્ય થવાની કોઈ યોગ્યતા મારામાં નથી, છતાં પણ ધન્ય જ નહીં, અત્યંત ધન્ય છું. એટલે ભગવાનની કથાનો પ્રભાવ તો જુઓ કે જે વક્તા છે એ પણ અત્યંત ધન્ય બની ગયા. નિજ જન જાની રામ મોહી સંત સમાગમ દીન, હવે મને ખબર પડે ભગવાન મને પોતાનો માણસ માને છે, સમય પ્રિય, હું ભગવાનનો પોતાનો છું, એને એવા ખાતરી થઈ ગઈ. કેમ? કારણ કે એમ સંત સમાગમ, ભગવાનની કૃપા વગર સંત સમાગમ પ્રાપ્ત ન થાય, ભગવાનની સામે ચાલીને સંત સમાગમ કરી આવ્યો, એ પરથી ખાતરી થઈ ગઈ ભગવાન મને પોતાનો ગણે છે, હું ધન્ય થઈ ગયો, અત્યંત ધન્ય થઈ ગયો. હે નાથ, જથા મતિ ભાખ્યો, મારી મતિ અનુસાર મેં આપને ભગવાનની કથા કહી, રાખ્યો નહીં કશું ગોઈ, મેં આપની પાસે કઈ છુપાવ્યો નથી, બાકી બધી વસ્તુ બધાને કહેવાની ના હોય, છતાં પણ મેં આપને કઈ છુપાવ્યું નથી, મારી મતિ અનુસાર ભગવાનની કથાને કહી છે. પણ આ તો મારી મતિ અનુસાર, આ તો સિંધુમાંથી એક બિંદુ જે છે, ચરિત્ર સિંધુ રઘુનાયક, ભગવાન રઘુનાયક ચરિત્ર તો સિંધુ સમાન છે. થાકી પાવે કોઈ, એનું ઉડાણ બી પામી શકે, એનું પાર પણ કોઈ ન પામી શકે, ઉડાણ પણ ન પામી શકે, મને તો શું ગતિ હોય, માટે બસ ચાંચ મારી ચાંચમાં જે આવે એ હું તો ગ્રહણ કરીને એટલા પ્રમાણે આપને કહ્યું છે. પણ જે મને ખબર છે એ બધું મેં આપને કહ્યું છે, કઈ મેં છુપાવ્યું નથી. આગળ વર્ણન કરે છે, સુમિરી રામ કે ગુણગન નાના, સુમિરી રામ કે ગુણગન,
पुनि पुनि हरख भुसुंडी सुजाना पुनि महिमा निगमने ति करि गाए अतुलित बल प्रताप प्रभुताए शिव अज पूज्य चरण रघुराए मो पर कृपा परम मृदुलाए मो अस सुभाव कहु सुनौ न देखौ केख गे रघुपति सम लेखौ के साधक सिद्ध विमुक्त उदासी सा कवि कोविद कृतज्ञ सन्यासी जोगी सूर सुतापस ज्ञानी धर्म निरत पंडित विज्ञानी करहिन बिनसे मम स्वामी राम नमामि 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 शरण गए मोसे अघरासी ओय शुद्ध नमामि अविनाशी हो सुमिरि राम के गुणगण नाना आ प्रकार है घुसनी जल कही रहा है तारे भगवान ना विविध गुण ग्राम से सुना थी रही है पुनि पुनि हरख भूसुंड सुजाना बस इस श्रम स्मरण करी करने सुजान अत्यंत शाना जे भूसुंड जी से वारंवार हर्ष पामी रहा है राजन समसुत्य समसुत्य रूप मत्यत भूतम हरे है तो भगवान हरि अत्यंत अद्भुत रूप स्मरण करी करने जम अब संजय पान अत्यंत हर्षित थी रहा था फिर तो आ तो महान भक्त है प्रश्न संजय भक्त तो सीधे एने जोयु तो भगवान रूप संवाद भगवान रूप अहीं पण भुसुंड जी भगवान ना गुण गान स्मरण करी करने वारंवार हर्षित थी रहा है तो विचारो केवु हृदय हशे एटले के आटला महापुरुष छे सर्व रीते मुक्त है भूसुंडी में कोई प्रकार की जरूरियात नहीं कशु खूटत नहीं सर्वदे कृतकृत्य तृप्त है अर्थात स्वयं तृप्त आत्मनिवात्मा स्वयं तृप्त छता महत्व की वस्तु है कि आवा तृप्त होवा छता भगवान ना गुण नु स्मरण करने वारंवार हर्ष थी रहा है। एक तो भगवान गुण की शुरुआत करवी के जमने श्रवण स्मरण करने हर्ष थाय आमना हृदय की शुरुआत करवी के आ स्मरण करता करता हर्षत थी रहो કેટલો ભક્તિભાવ હશે કે ભગવાન નામનું સ્મરણ રામકૃષ્ણ પરમહંસે એક શબ્દ તમે કહો એમને માત્ર આવો કે બસ નિર્વિશેષ એવું કઈ કહો એ કઈ શબ્દ કહો એટલે એકદમ લોસ્ટ ખોય આવી રીતે કશો સગુણ બ્રહ્મનો હોય કે નિર્ગુણ બ્રહ્મ વિશે એકાદ એવી રીતે બસ ભગવાનનું સ્મરણ કરી કે ખોવાઈ જાય છે મહિમા નિગમ નીતિ કરી ગાય
શાસ્ત્રો એ વેદો એ પણ જેનો મહિમા નીતિ નીતિ એમ કરીને જ ગાયેલો છે. બંને રીતે ભગવાન નિર્ગુણ સ્વરૂપને પણ નીતિ નીતિ, ભગવાનના સગુણ સ્વરૂપ નીતિ નીતિ ના કહી શકતા, પણ સર્વમ ખલવિદમ બ્રહ્મ તદ્વ્યાવૃત્ય કોઈ વ્યાવૃત્તિ ન થઈ જાય એ પ્રકારે જેને ગુણગાન ગાયેલા છે. અર્થાત વાસ્તવમાં જે નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે, એ પરમાત્મા બધા જ પ્રકારના ગુણ વિશેષતાઓ ધરાવનારા છે. અતુલિત બલ પ્રતાપ પ્રભુતાય, ભગવાનનું બળ અતુલિત છે, ભગવાનનો પ્રતાપ અતુલિત છે, ભગવાનની પ્રભુતા સામર્થ્ય અતુલિત છે. શિવ જ પૂજ્ય ચરણ રઘુરાય, ભગવાનના ચરણ કમળ કેવા છે? બ્રહ્માજી અને શિવજીનો પૂજ્ય છે. ટીકાકાર કહે છે કે એટલા બધા ચરણની સેવા કરનારા બધા ઉમેદવારો છે કે બધાને બે ચરણ તો પ્રાપ્ત થતા જ નહીં, બધાને લોકોએ ટૂંકમાં ઉભારો પડે છે, લાઈનમાં ઉભારો પડતો હોય છે. એટલે શિવજી એક ચરણની સેવા કરતા હોય તો બ્રહ્માજી બીજા ચરણની સેવા કરવું છે, બંનેને બે ચરણ પ્રાપ્ત થતા નથી, એટલા બધા ચરણના પ્રેમી છે બધા. તો જેમના ચરણની શિવજી અને બ્રહ્માજી પણ જે સતત સેવા કરી રહ્યા છે, એવાને મો પર કૃપા પરમ મૃદુલાય, એમણે મારા પર કૃપા કરી. અત્યારે કઈ કૃપાને દેખાય છે? આપને મારી પાસે મોકલી આપવા, આ મોટી કૃપા. ભગવાન મને એમનું પોતાનું માને છે અને આપને મારી પાસે મોકલી આપ્યા, મહાન કૃપા. પરમ મૃદુલાય, આ ભગવાનની અત્યંત મૃદુતા છે. એટલી કોમળ તનાવ તો મારા પર કૃપા કરવી મુશ્કેલ છે. આમ તો કૃપા કરવાનું પાત્ર કેવું છે ને બરાબર લાગે છે, પણ મારા પર કૃપા કરવાનું અત્યંત મૃદુતા હોવી જ જોઈએ, મારા પર કૃપા ના થાય. અને અત્યંત કૃપા છે કારણ કે સામે ચાલીને આપને મારી પાસે મોકલી આપ્યા છે. અચ્છા સ્વભાવ કહું સુનો ને દેખો. આવો ભગવાનનો એવો કોઈ બીજા દેવતા જોયા નથી, ભગવાન જોયા નથી જેને આ પ્રકારનો સ્વભાવ હોય, સાંભળ્યો પણ નથી, જોવાનો સવાલ જ ક્યાં છે? કે ખગેશ રઘુપતિ સમલેખો, હે ખગેશ, હે ગરુડજી, એ કોણ છે જેમને રઘુપતિ સમાન ગણી શકાય એવો કોઈનો સ્વભાવ કોઈ ભગવાન જોયો નથી. શિવજી ગણો, બ્રહ્માજી ગણો, કૃષ્ણ કોઈ પણ દેવતા ગણો, આ વસ્તુ નથી. આવી રીતે આ પ્રકારના ભક્ત પર આવી કૃપા કરે, સામે ચાલીને આ જાતનો, એટલે તુલસીદાસજીના ખાતરી છે, પોતે જ કહે છે ને કે તુલસીદાસજી જેવા અધમ પજાર કૃપા કરે, આવો તો ભગવાન કોઈ હોય જ હોય જ ના શકે, પોતાના અનુભવથી કહે છે. ભગવાન તો કૃપા કરે જ બધા પર, પણ અધમ પર કૃપા કરનારો, કોઈ પ્રકારની અપેક્ષા વગર કૃપા કરનારો એવો ભગવાન બીજો કોઈ જોયો નથી. એમથી રઘુપતિ સિવાય એવો કોઈ ભગવાન હોઈ ના શકે, સાંભળ્યા નથી, જોયા નથી, સાંભળ્યા નથી. એવું કોઈ દીન દયાળ નથી. આટલો ટૂંકમાં તુલસીદાસજી મહારાજ ભગવાન હંમેશા કૃપા નિધાન, હજુ દીન બંધ, હજી રામચંદ્રજી એ પ્રકારે ચિતરવા. આમ સામાન્ય રીતે સમજ ના પડતું, વાલ્મીકી રામાયણ વગેરે તમે વાંચો તો એ ભગવાન એ પ્રકારનું ચરિત્ર ઉપસે નહીં. ધર્માત્મા બરાબર છે, સત્યનિષ્ઠ બધું બરાબર જ છે, ધર્મનિષ્ઠ, પરંતુ ધર્મની નિષ્ઠા તો ખરી જ ખરી, પણ સૌથી વધારે મહત્વનું તુલસીદાસજી મહારાજ માટે છે ભગવાન કૃપા નિધાન. એ કૃપા નિધાન, કરુણા નિધાન, એ શબ્દ પ્રયોગ રામચરિત માણસ સૌથી વધારે થયો હશે કદાચ, ગણવો પણ. દીન બંધુ, દીન દયાળુ, આ પ્રકારે દીન પર કૃપા કરનાર, આ એક વિશેષતા ભગવાનની જોવામાં આવી છે. અને કારણ કે ભગવાનનો અયોધ્યાના નગરવાસીઓ કહો કે પછી ગુહા તમે કહો કે કેવટ કહો કે હલ્યા કહો કે પછી પેલા વનવાસીઓ બધા કહો, વાનરો કહો, રીંછ કહો, કોને નહીં, ટૂંકમાં આ બધા પર સામે ચાલીને ગયા છે. પાછા આદમી પસંદ છે એ બધા પોતે સામે ચાલીને બધા ગયા છે બધા પર કૃપા કરવા માટે. અને આ રીતે એટલે ભગવાન જે કૃપાળુ જે ભગવાનનો સ્વભાવ છે, દીન કરુણા નિધાન, આ ભગવાનની વિશેષતા મુખ્યત્વે રામચરિત માનસમાં ઉપસાવવામાં આવી છે. અને એ રીતે જોવા જઈએ તો હિન્દુસ્તાનમાં આ અઘરું છે, આ સંસ્કૃતિની અંદર આ કૃપા નિધાન, દીન દયાળ વગેરે વસ્તુઓ પર એવો ભાર દેવામાં નથી આવ્યા. આમ જોવા જઈએ તો
ધર્મ પર ભાર દેવામાં આવ્યો છે, જ્ઞાન પર ભાર દેવામાં આવ્યો છે, બધું બરાબર છે. છતાંય પણ હવે તે કરુણા કર દીન દયાળો હોય. જોકે ભક્તિ શાસ્ત્રમાં હંમેશા અકિંચન વગેરે પર ભાર દેવામાં આવતો હોય છે. ભક્ત લોકોએ આ વસ્તુ ભગવાનને ઉપસાવી છે. જોવા જઈએ તો જ્યારથી આ ભક્તિ માર્ગનો પ્રચાર થયો મુખ્યત્વે, ત્યારથી આ ભગવાનનો આ સ્વભાવ, ભગવાન કૃપા કરનારા છે, દીન દયાળુ છે, અકિંચન દરિદ્ર હોય તે કઈ જેની પાસે નથી, એને કૃપા કરનારા ભગવાન આ જે સ્વભાવ છે તો છે જ, પણ આને હાઈલાઈટ કરનારા, ટૂંકમાં આને આવી રીતે વિસ્તારથી કહેનારા અને આનો આવિર્ભાવ કરનારા આ ભક્ત મહાપુરુષો છે. તો એવું કોઈ દીનદયાળ નથી જે ભગવાન રઘુપતિ સમાન હોય. સાધક સિદ્ધ વિમુક્ત ઉદાસી, આ બધા છે. સાધક કહો જે સાધના કરી રહ્યો છે, જે સિદ્ધ થઈ ગયો છે, જે મુક્ત છે, જે ઉદાસી છે, વિરક્ત છે, કવિ છે, ક્રાંતિદર્શી છે, કોવિદ એટલે વેદનો જાણકાર છે, શાસ્ત્ર કમ ખમ બ્રહ્મ એટલે વેદ, કોવિદ એટલે વેદને જાણનાર, એવું પણ થતા વેદજ્ઞ પંડિત, કૃતજ્ઞ એટલે ઉપકાર કરેલો ઉપકારને જાણનાર છે, સંન્યાસી યોગી યોગમાં રત છે, સુર શુરવીર છે. શુરવીર એટલે જેના નિડરતા છે અને જેના પરાક્રમ છે, સુતાપસ મહાન તપસ્વી છે, જ્ઞાની શાસ્ત્ર જ્ઞાતા છે, ધર્મનિરત ધર્મનિરત છે, પંડિત વિજ્ઞાની પંડિત છે, વિજ્ઞાની છે. આ બધાની વાત કરો તો આ 14 અથવા 16 જે કહો તે, એટલે 14 આ તો વિજ્ઞાની પંડિત ને એક ગણો તો 14 થાય. તરહી નબીનું છે મમ સ્વામી ઘુસીને કહેવાય, બધા ભણે ને શ્રેષ્ઠ છતાં પણ મારા સ્વામીનું સેવન કર્યા વગર ભવસાગર ના તરી શકાય, મારા સ્વામીની કૃપા થયા વગર ભવસાગર ના તરી શકાય. અને કૃપા ક્યારે પ્રાપ્ત થાય? એમનું જયારે સેવન થાય ત્યારે. તેથી મારા સ્વામીનું સેવન કર્યા વગર આ લોકો પણ તરી ના શકે. ટૂંકમાં બધાએ કઈ ને કઈ સિદ્ધિજીને પ્રાપ્ત કરે 14 14, પરમ સિદ્ધિ કઈ છે? તો કે સંસાર સાગર તરવો, એ તો ભગવાનની કૃપા વગર અને ભગવાનની ભક્તિ પર નિર્ભર છે. ભગવાનની ભક્તિ ભગવાનની કૃપા પર નિર્ભર છે. બધા લોકો ભક્તિ સરળ છે, કઈ સરળ નથી. ભગવાનની કૃપા ભક્તિ ક્યાં પ્રાપ્ત થાય છે? હા, એટલે કર્મ બરોબર છે. ટૂંકમાં ભગવાનનું સ્મરણ કરવું, જપ તપ કરવું, એ બધું બરાબર છે. પણ હૃદયમાં જે સાચો પ્રેમ હો, હૃદયમાં પ્રેમ હો, એ તો કૃપા વગર પ્રાપ્ત ક્યાંથી લાવવાના હતા? એટલે કે માણસ જન્મ્યો એટલે હોય છે નથી હોતો. ભક્તિને સરળ સાંભળ્યો લોકો માને છે, મને ખબર નથી. ભક્તિનો તો પ્રેમ, પ્રેમ કઈ સામાન્ય વસ્તુ છે જ નહીં. તેથી ભગવાન વડે પ્રેમ હોવો એ તો ક્યારે હોય? ભગવાનની કૃપા હોય ત્યારે. આ પૂર્વજન્મની હોઈ શકે, માણસ લઈને આવે હોય, ના આવે એવું નથી, છતાંય પણ એ ભગવાનની કૃપા વગર પ્રાપ્ત ના થાય. એટલે એવું વહેમ ના રાખો લોકો કે ભક્તિ સરળ માર્ગ છે અને અમે ભક્ત છીએ વગેરે, હોય અને છતાં એમાં સરળ સરળ એવું કશું નથી, ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે એવું છે ને કે ભગવાનની કૃપા ના હોય તો પેલી માયા તૈયાર જ છે. વસ્તુ એવી છે ને કે જ્યાં ભગવાનનો પક્ષ ના લેવામાં આવ્યો હોય ત્યાં સુધી માયા જે છે તરંતી તે મામે પ્રપદ્યંતે, બાકી માયા દૂર તરા બહુ મુશ્કેલ છે, તરવી મુશ્કેલ છે. અને ભગવાનનો પક્ષ ના તો માયા તૈયાર છે, ભલ ભલા લોકોને પછાડનારી છે. ટૂંકમાં માયા એવી છે કે ભલ ભલા લોકોને ચેતામસી દેવી ભગવાન બલાદાકૃષ મોહાય મહામાયા પ્રયત્ન. એટલા માટે જેમણે રઘુપતિના પક્ષ નથી લીધો, કયો ભગવાન, એકવાર ભગવાનનું ભજન, ભગવાનની શરણાગતિ, ભગવાન રક્ષક હોય પછી માયા કઈ ના કરી શકે. ભગવાન સિવાય બીજા કશાનું રક્ષણ સ્વીકાર્યું હોય તો માયા આજે તો આવતીકાલે એના પર આક્રમણ કરવાની પૂરી શક્યતા છે. એના માટે ભગવાનની કૃપા જોઈએ, એનું ભગવાનનું ભજન જોઈએ. ટૂંકમાં ભગવાનના ભજનને કારણે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય.
એટલે બીજી બધી સાધના કરવાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય જાત જાતે. પણ સંસાર એટલે માયાને પાર થવા રૂપે સિદ્ધિ પ્રાપ્ત કરવી એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. ધર્મ માટે છે રામ નમામી 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 ભગવાન, હું મનથી વાણીથી અને કર્મથી ભગવાનને નમસ્કાર કરું છું. શરણ ગયે મોસે અઘરાશી, મોસે મારા જેવા અઘરાશી, આ પાપનો રાશી છું તો મારા જેવા પાપિષ્ઠ લોકો પણ જયારે શરણ જાય છે હોય શુદ્ધ તો ભગવાનની શરણદેવ કૃપાનો કેવો પ્રભાવ છે કે મારા જેવા અત્યંત પાપી પાપિષ્ઠ મનુષ્યો પણ ભગવાનની કૃપાથી શુદ્ધ થઈ જાય છે. ટૂંકમાં એવું કશું જ નથી જે ભગવાનની કૃપાને સાધ્ય ના હોય, એવું કોઈ પાપ નથી જે ભગવાનની કૃપાથી નષ્ટ ના થઈ શકે. નમામી અવિનાશી અવિનાશી ભગવાનને હું નમસ્કાર, બાકી બધું વિનાશી છે, પાપ પણ વિનાશી છે, મારી ભગવાન અવિનાશી છે, એ ભગવાન અવિનાશી નમસ્કાર કરું છું. અહમેવ પરાધાનામ આલયો કિંચનો ગતિ. આ શરણાગત જે ભક્ત છે એની અભિજાતની ભાવના અંદર હોય છે, તો અહીં અભિજાતની ભાવના ના કહેવાય, અભિમાન્યતા જ હોય છે. જે ભક્ત જે શરણાગત થયો એ પોતાનું શું માને છે, એટલે કહેતો માને જ છે. અહમ એવા અપરાધાનામ આલય, હું તો બધા અપરાધનો આલય છું. માણસ જયારે પોતાના મન તરફ નજર કરે ત્યારે પછી તો એવું થાય ને કે જેમ જેમ પેલું વસ્ત્ર શુદ્ધ થાય તેમ તેમ એક એક ડાઘો મોટો દેખાય, તે રીતે મન શુદ્ધ થાય ત્યારે નાના નાની વસ્તુ મોટી લાગે, એમ જ લાગે અરે હું તો બધા અપરાધો મારામાં જ છે. જયારે વાંચીએ તો આસુરી સંપત્તિ લાગે તો મારું વર્ણન થઈ રહ્યું છે એવું જ લાગે. આમ એવા અપરાધાનામ આલય, હું તો બધા અપરાધનો આલય છું, અર્થાત બધા અપરાધનું આશ્રય સ્થાન જ છું. અકિંચન અગતિ, કશું મારી પાસે છે નહીં, મારી પાસે કોઈ ગતિ નથી, અર્થાત મારી કોઈ દિશા નથી, ક્યાં જઈ શકો એમ નથી. તમે ઉપાય ભૂતો મે ભવે એથી પ્રાર્થના મતી, તમે ઉપાય ભૂતો ભવ એ ભગવાન આપો જ મારો ઉપાય બનાવો એ પ્રકારે પ્રાર્થના છે. આ જાતની મતિ શરણાગતિમાં હોય. તમે જોયું બધા તુલસીદાસજી મહારાજ હોય કે ભાઈ સુરદાસજી આ પ્રકારનું વર્ણન પોતાના વિશે માણસ, મોસમ ક્રૂર, બસ ક્રૂર છે ને અઘરાશી છું ને બસ આ પ્રકાર, મોસમ દીન, આ પ્રકારનું વર્ણન કર્યા કરશે. એવું લાગતું હશે એમને, એમને પોતે એવા અધિકાર એવું જણાતું નથી આવતો. એટલે ભગવાન સમક્ષ હંમેશા અકિંચન છું, અગતિ છું, આપ જ મારી ગતિ છો, મારી બીજી કોઈ ગતિ જ આપના સિવાય, આપ જ મારું ધન છો એ સિવાય મારું કોઈ બીજું ધન નથી, અને હું તો કોઈ અધિકાર તો ધરાવતો નથી, હું તો બધા પાપનો રાશિ જ છું, રાશિ એટલે ઢગલો છું બસ, અને તેથી આપના સિવાય મારી કોઈ બીજી ગતિ નથી. આ રીતે કાગ કૃષ્ણ પોતાને અઘરાશી કહે છે, શેના માટે, ભગવાનની કૃપાનું બળ બતાવવા માટે કે મારા જેવા અત્યંત પાપીને ભગવાનની કૃપાથી કેવો હું શુદ્ધ બની ગયો. એમ કરીને કેવું શરણાગત ભગવાનની કૃપાથી શુદ્ધ થાય છે એ માટે પોતાને ઉદાહરણરૂપ અહીંયા કાગ કૃષ્ણ ઉદાહરણરૂપ બતાવે છે. 124મા દોહામાં કહે છે, જાસુ નામ ભવ ભેષજ, હરન ઘોર ત્રય શૂલ, હરન સો કૃપાલ મોહિતો પર, સો કૃપાલ સદા રહું અનુકૂલ, સદા અને ઉત્તરાયણ છે. જ્યાં સુનામ ભવ ભેષજ, જેનું નામ સંસારના સંસાર વિરોગ માટે ભેષજ ઔષધ સમાન છે, જેનું નામ હરન ઘોર ત્રય શૂલ. આ ત્રણ આધ્યાત્મિક આદિ ભૌતિક આયુર્વેદિક ત્રણેય પ્રકાર સંતાપનું હરણ કરનાર, એટલે ભગવાન નામ માત્ર આ ત્રણેય પ્રકાર સંતાપનું હરણ કરનાર છે અને આ સંસારના રોગ માળેનું ઔષધ છે. જેનું નામ આવું છે, સો કૃપાલો, આવો કૃપાળો ભગવાન મોહિતો પર આશીર્વાદ આપે છે, પોતાની માટે પ્રાર્થના કરે છે, આશીર્વાદ પણ આપે છે,
સૌ કૃપાલુ મહિતો ભરાય, ભગવાન જે અત્યંત કૃપાળુ છે, જેનું નામ બધા સંતાપ દૂર કરનારું છે. સંસાર સાગર ને પાર કરવા માટે જે ઔષધ સમાન છે, સંસાર રોગ માંથી મુક્ત થવા ઔષધ સમાન છે, એવું કૃપાળુ ભગવાન મારા પર અને તમારા પર કૃપા કરે. સદા રહો અનુકૂળ, મને તમને સદા અનુકૂળ રહે. આમ પોતાના બળ પર તો વિશ્વાસ રાખતા જ નથી, ભગવાનની કૃપાના બળ પર જ વિશ્વાસ છે. મારામાં એવું કોઈ બળ નથી કે ભવિષ્યની અંદર પણ મારી સમક્ષ આવનારો વિઘ્ન હોય કે પ્રલોભન હોય એમનો હું સામનો કરી શકું, કે ઉપર એવું મારું બળ હું ધરાવતો જ નથી. ભગવાન જો સદા મને અનુકૂળ ન હોય તો હું આ માર્ગથી ચલાવવા ન થવું એવી જાતનો વિશ્વાસ હું ધરાવતો નથી. મને ભગવાનના બળની, એમની કૃપાની, રક્ષણની મને સદા જરૂર છે, એમની અનુકૂળતાની મને સદા જરૂરિયાત છે. એ ભગવાન મને સદા અનુકૂળ રહો. એટલે હજી બસ હું તરી ગયો તો મને કઈ જરૂર નથી. ટૂંકમાં ભગવાનની સ્વતંત્રતા બતાવતા નથી. આ તો એ તો જાળવી જ રાખે છે. ભગવાન પ્રત્યેની પરતંત્રતા, ભગવાનની જરૂરિયાત તો ક્યારે છોડતા નથી. સદા રહો અનુકૂળ. અને હે ગરુડજી, તમને પણ અનુકૂળ રહો, મને અનુકૂળ રહો, તમને પણ અનુકૂળ રહો. પછી ફરી કહે છે બીજે દોહામાં, સુનિ ભુસુંડી કે બચન શુભ સુનો, દેખી રામ પદ ને હે દેખી, બોલે ઉ પ્રેમ સહિત ગિરા બોલે, ગરુડ વિગત સંદેહ. સુનિ ભુસુંડ કે વચન શુભ, કા ભુસુંડના અત્યંત શુભ વચન સાંભળીને દેખી રામ પદ જોયું કે કેટલો પ્રેમ છે. આ વચનમાંથી પ્રેમ જ નિતર્યા કરે છે. કા ભુસુંડ તુલસીદાસજીના વચન આપણે વાંચીએ એટલે આમ જો પ્રેમ નિતરતો જ હોય છે. મારે ભલ ભલા લોકોને સ્પર્શી જાય ને, ભલ ભલા લોકોને પીગાળી નાખે, પ્રશ્ન ક્યાં રહ્યો, એટલો પ્રેમ નિતરતો હોય છે. તો ભુસુંડજીના વચન સાંભળીને જુએ છે કે રામ પદ ને ભગવાનના ચરણમાં કેટલો સ્નેહ છે એ જોઈને શુભ વચન, આ વચન જ શુભ છે. વચન જે બધું પ્રાપ્ત થઈ ગયું, એમનો મોહ દૂર થઈ ગયો, આનંદ પ્રાપ્ત થયો, બધું જ પ્રાપ્ત થઈ ગયું ગરુડજીને. તે જોયે છે કે આ વચન જ કેટલા પાવનકારી છે. અને વચન કેમ એટલા પાવનકારી, કારણ કે એ જ્યાંથી વચન ઉદ્ભવ થાય છે હૃદયમાં ભગવાનના ચરણમાં કેટલો પ્રેમ છે. અમને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો ભગવાનની ભક્તિનો. બોલ એવું પ્રેમ સહિત ગિરા. હવે વિદાય લેવાના છે ગરુડજી, આ સંવાદ સમાપ્ત થયો. અને તેથી બોલ એવું પ્રેમ સહિત ગિરા, પ્રેમ સહિત, કારણ કે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને કૃતજ્ઞતા એટલે એમના પર ભુસુંડજી માટે મહાન પ્રેમ ઉત્પન્ન થયો. તો ભુસુંડજીની કૃપાને કારણે ભગવાનનો મહાન પ્રેમ ઉત્પન્ન થયો. જો જોડે કાક ભુસુંડી પણ મહાન પ્રેમ ઉત્પન્ન થયો ત્યારે જોયું એમની કૃપાનું પરિણામ જોયું. કારણ કે શા માટે ભુસુંડજીએ ગરુડજીના માટે શા માટે સ્વીકાર કરવો જોઈએ, શા માટે કથા કહેવી જોઈએ, શા માટે ભુસુંડજીની પરમ કૃપા ન હોત જો ગરુડજી પર, તો ગરુડજીને આ પ્રકારનો લાભ પ્રાપ્ત થયો જ ના હોત. તો મહાન આટલી એમની એમની આ પ્રકારે કૃતજ્ઞતા, આમ કૃતજ્ઞતા પ્રાપ્ત થઈ. બોલ એવો પ્રેમ સહિત ગિરા, તેથી સ્વાભાવિક છે ગરુડજીના હૃદયમાં જે પ્રેમ છે ભુસુંડજી માટે, એ પ્રેમ સહિત બોલ્યા. ગરુડ વિગત સંદેહ, કોઈ પ્રકારનો સંદેહ રહ્યો નથી. ભગવાન માટે સંદેહ હતો એ બધો સંદેહ જતો રહ્યો. કોઈ કાક ભુસુંડી માટે સંદેહ હોય, કાંક કાગડાને આવડે શું એ બધું, એવું કોઈ સંદેહ રહ્યો નથી. ભગવાન માટે કોઈ સંદેહ રહ્યો નથી. આ બધી વસ્તુ અઘરી જ છે. પણ ભગવાનનું ચરિત્ર પણ જરા સરળ નથી હોતું ને. ભગવાનનું ચરિત્ર સરળ નથી. આ રામચરિત માણસમાં સરળ નથી, કારણ કે ભગવાન આવી રીતે રણ મેદાનો બંધાઈ ગયા હોય એટલે બહુ મુશ્કેલ છે ને આપણા માટે કે ભગવાન બંધાય કેવી રીતે. જીવનની અંદર પણ ઈશ્વરનું જે ચરિત્ર હોય છે એ બધું અઘરું હોય છે ને સમજવું. શ્રદ્ધા જાળવી રાખવી, જે જાત જાતનું થતું આપણા જીવનની અંદર એમાં શ્રદ્ધા જાળવવી એ બહુ અઘરી હોય છે. જે છે એને શ્રદ્ધા છે,
એક જણ કહે કે મારી માં છે એને તો પહેલેથી આવી શ્રદ્ધા કે ભગવાન હંમેશા કૃપા કરનારો છે. આ માણસ તો વિજ્ઞાન હોય કે હું તો આખો દડો માથાકૂટ કરો માથ જા જા ખાલી ખોટી તું ભણી છું ક્યાં ક્યાં ગઈ છું કોલેજમાં ગયું તને શું ખબર પડે તને શું જીવન જેવું છે પેલી કે આવું જ હોય તો ભગવાન તો કૃપાળો જ હોય જો તમે શ્રદ્ધા હોય તો. એટલે ભાઈ કથા કહે કે એક માણસ જો ને એક યાત્રા કરે યાત્રાનું હતો વટે માર્ગ હતો અને પસાર થતો કે ખેતર મોટું હતું એમાં એ પેલા કલિંગર તરબૂચ ખેતી હતી અને ખેતરની કિનારા પર એક મોટું વૃક્ષ હતું જેમાં પેલી એ બને શું હતી આ ચેરી હતી એવું કે બોર હશે. એ પેલો વિચાર કે આ ભગવાનની કેવી ચિત્રતા છે આટલું મોટું એક વૃક્ષ છે આટલું જાડું થળ એમાં આવા આટલા નાના નાના ફળ બોર થાય ને આટલું મોટું પેલું તળબું છે આવી આવી વેલ પર થાય આવું કેવું ભગવાન કરે છે. આવું વૃક્ષ હોય એના પર મોટા ફળ થવા જોઈએ ને અને આ નાનું એના પર વેલ જોઈએ. વિચારતો એક ફળ પડ્યું પેલું એના માથા પર ત્યાં શું ક્યાં ભગવાન બરોબર કરે છે ત્યાં તળબૂચ રાખ્યું હોત તો આગળ વિચાર કર્યો રહ્યો ના હોત. આવી કથા ક્યાં માઓ એમના દીપાળકને આવી કથા ક્યાં કે જો ભગવાન કેવો છે જે કરે બધું બરોબર કરતો હોય વગેરે વગેરે. આવી શ્રદ્ધા લઈને જન્મ્યા હોય તો બરોબર છે. એ લોકોને પછી ગમે તે થાય તો એમાં સારું જ દેખાય. ચલો આટલો બધો અકસ્માત થયો અને પગ માંગે તો એક જ પગ માંગે છે બે તો નથી માંગે એને પેલી નહીં પેલું બધું મારે ભગવાને શું કર્યું જો મને અકસ્માત કરું મને આમ કરું આને એવું દેખાય મેં માને શું દેખાય એક જ પગ માંગે ને બે તો નહીં માંગે ને જીવ તો ત્રણ ને તો એને હોસ્પિટલ કોઈ લઈ ગયો ફલણ આને આવું દેખાય. આ તો દ્રષ્ટિનો સવાલ છે પણ ભગવાન પણ આ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત થવી એની કૃપા છે. તો પછી જીવનમાં સદા આપણે ભગવાનની કૃપા દેખાયા કરે શું દેખાવો ભગવાન તો આપણે જેનો સતત છે જ પણ આપણે કૃપા દેખાય છે કે એની પછી કઠોરતા દેખાય છે કે શું દેખાય છે કે યાદ આવે જ કે નથી આવતો એની માને હંમેશા યાદ જ આવે ભગવાન કશું થાય તો એને બોર મળે તો ભગવાન યાદ આવે કે જો કે ભગવાન કેવું આપે અને કશું ના મળે તો ભગવાને કહ્યું આટલું જ ના આપ્યું વધારે તો ના આપ્યું એવું ના પણ ટૂંકમાં દરેક વસ્તુમાં એને ભગવાનનો હાથ દેખાય ભગવાનની કૃપા દેખાય આ એક મહાન કૃપા છે ને ત્યાંથી સંશય રહ્યા જ કરવાના આવું કેમ થયું પેલું કેમ થયું મને આમ કેમ થયું પેલું વગેરે વગેરે એમાં કેટલી શક્તિઓનો વ્યય અને કેટલું થતું હોય છે ને જીવનની અંદર. તો એટલે તો ભગવાનના ચરિત્રમાં પણ આ પ્રકારના જયારે ગરુડજી જોવાના સંશય થયા ત્યારે સામાન્ય માણસોની વાત જ શું કરવી અને પાર્વતીજીને સંશય થયા એને કારણે કથાઓ કહેવાય. એક કથા પાર્વતીજીના સંશયને કારણે અને બીજી વાર આ ગરુડજીના સંશયને કારણે ગરુડ વિગત સંદેહ હવે કોઈ પ્રકારનો સંદેહ મનમાં રહ્યો નથી એટલે આગળ હવે ગરુડજી કહે છે મૈ કૃત કૃત્ય ભય ઉતબ બાની મૈ કૃત સુનિ રઘુબીર ભગતિ રસ સાની સુનિ રામ ચરણ નૂતન રતિ ભઈ રામ ચરણ નૂતન રતિ ભઈ માયા જનિત વિપતિ સબ ગઈ મા મોહ જલધિ બોહિત તુમ ભયે મોહ જલધિ મો કહુ નાથ વિવિધ સુખ દયે મો પહિ હોઈ ન પ્રતિ ઉપકાર બંદૌ તવ પદ બારહિ બાર બંદૌ પૂરન કામ રામ અનુરાગી પૂરન કામ
जन को बड़ भागी संत बिटप सरिता गिरिधर ने संत परहित हेतु सबन कै करनी संत हृदय नवनीत समाना कहा कभी न परिकह न जाना निज परिताप द्रव नवनीता निज पर दुख द्रव ही संत सुपुनीता पर दुख जीव जन्म सफल मम भयऊ जीव जन्म तव प्रसाद सब संशय गयऊ जाने सदा मोहिनी ज किं कर पुनि पुनि उमा कहे विहंग बर पुनि पुनि कैसे गरुड़ जी मैं के रुत्य भय तब वाणी सुनी तो वाणी सुनी हे भुसुंड जी अपनी वाणी में श्रवण कर रहे हूं कृतकृत्य बने की वाणी से रघुवीर भगत रससानी भगवान रघुवीर भक्ति रस थी तरबोल भगवान भक्ति रस तरबोल अपनी वाणी में श्रवण कर रहे हूं कृतकृत्य थे बस भी करवा जरूर नहीं तो वाणी नोटलो प्रभाव से कि भल भला हृदय ने पण ओगाई नाखे तो गरुड़ जी पण कृतकृत्य बनी गया गरुड़ जी को महान महायोगी छे महापुरुष छे अने भगवान भक्त पण छे शंका नथी छतां आ प्रकारनी भक्ति नहीं प्राप्त थई भगवान नो अत्यार सुधी एमने प्रभाव जोयेलो छे महात्म जीववाने कारणे एमने संशय उत्पन्न थवानुं कारण न हतुं तो एवी भक्ति नहीं होय कि कोई संजोगमां संशय ना जन्मे एटलो बधो प्रेम होय एवी ए प्रकारनो विश्वास छे कि कोई संजोगमां संशय जन्मे ज नहीं ए उत्तम भक्ति छे એવી ભક્તિ તો ગરુડ જીમાં નથી ગરુડ મહાન ભક્ત છે મહાન તપસ્યા કરીને ભગવાનના વાહન બનેલા છે એટલે ભક્ત છે એમાં શંકા નહીં છતાંય પણ આવી ભક્તિ કે કંઈ પણ થાય તો એમને એમાં ભગવાનની મહાત્મ્ય જ દેખાય ભગવાનની મહાનતા જ દેખાય ભગવાનની વૃદ્ધિ જ દેખાય ભગવાનની લીલા જ દેખાય બીજું કે ભગવાનની કૃપા જ દેખાય બીજું કે દેખાય જ નહીં એને માટે બુદ્ધિ ચલાવ્યા વગર દેખાય પણ છે તો બુદ્ધિ ચલાવવાની વાત જુદી છે આપણે બુદ્ધિ ચલાવીને એનું અર્થઘટન કરીને આપણે મનને મનાવી વાત જુદી છે અને કરવું જ્યાં સુધી એની જાતે ના થાય ત્યાં સુધી તો મનને મનાવવાની જરૂર ના પડે એટલે બુદ્ધિની અંદર ભક્તિ હોય એટલે બુદ્ધિમાં એ પ્રકારનો વિશ્વાસ છે કે હા ઈશ્વર આમ જ છે બરોબર છે એટલે બુદ્ધિ એ પ્રકાર અર્થઘટન કરીને પછી પણ મનને મનાવવું પડે મન વિરોધ કરતું હોય મનને અસંતોષ હોય અને ખરું ત્યાં થવાની જરૂર છે જોડે કૃતકૃત્યતા કે જે કઈ થવાનું છે ત્યાં થવાની જરૂર છે બુદ્ધિ માર્ગ બરોબર કરી આપનારી છે પણ છોડ થવું જોઈએ ત્યાં એટલે વારંવાર મન પાછું પોતાના જૂના સંસ્કારને કારણે કંઈ કંઈ વિરોધ કર્યા કરતું હોય એવો એવી જ સ્થિતિ હોય જયારે મનમાં વિરોધ જન્મે જ નહીં એનું નામ એટલે એ જે છે એ અનપાયની ભક્તિ પછી એ ભક્તિમાં કોઈ પ્રકાર નથી મનમાં હજી કંઈ કંઈ સંશય રહી ગયા તો ક્યારેક ક્યારેક વળી પાછી એ ભક્તિમાં ઉઠાવી જાય કરે મેં કૃતકૃત્ય ભયો તો વાણી સુની રઘુવીર ભગતી રસસાની ભગવાનની ભક્તિના રસ તરવોળ એ ભુસુંડજી આપની વાણીનું શ્રવણ કરીને હું કૃતકૃત્ય થઈ ગયો મારે કંઈ કરવાનું રહ્યું નથી હવે જે કરવાનું આપે જ કરી નાખ્યું મારે કરવાનું રહ્યું જ નથી
એટલે એમ પણ કહે છે આપની વાણી સાંભળીને, પેલા નારદજીની વાણી સાંભળીને, પછી બ્રહ્માજીની વાણી સાંભળીને, શિવજીની વાણી બધું સાંભળીને આવેલા છે. પછી ત્યાં એવી અસર થઈ નઈ પેલી વાણીમાં જે પ્રકારની અસર અહીંયા આગળ થઈ. રામચરણ નૂતન રતિ ભાઈ, ભગવાન ચરણ રતિ તો હતી નથી પણ નૂતન રતિ થઈ. કેવી રતિ થઈ? ત્યાં કોઈ પ્રકારના સંશય વિપરીત બુદ્ધિ વગર થઈ, આ સંશય વિપરીત રહીતની ભક્તિ થઈ. એનું નામ જ જ્ઞાન, સ્પોન્ટેનિયસ સહજ જ વસ્તુને આપણે જ્ઞાન કહીએ ખરેખર. જ્યાં આપણે વિચાર કરીને પછી યાદ કરાવવો પડે આવી જાતને, એ જ્ઞાન એક પ્રકારનું છે. પણ જે સહજ હોય સ્વાભાવિક હોય નામ જ જ્ઞાન, એ સ્તરે ભક્તિને જ્ઞાનનો કોઈ તફાવત નહીં. કારણ કે સહજ રીતે જયારે આપણે ભગવાનની કૃપા જ દેખાવી કે ભગવાન સ્વરૂપ જ દેખાવો એને જ જ્ઞાન કહે તો એને ભક્તિ કહીએ. રામ ચરણ નૂતન રતિ ભાઈ, ભગવાન ચરણ નવી રતિ પ્રાપ્ત થઈ. માયા જયારે વિપત્તિ સળગઈ, અને માયા જેકી વિપત્તિ ઉત્પન્ન કરેલી, પેલો અભિમાન છેવટ તો રહી જતું હોય છે ને. એક તો આપણે આટલું પાસે રાખીને બાકીને બધું કરતા હોઈએ છીએ, ભલે ભલે બધી વસ્તુમાં એક તો પછી થોડી અહંતા થોડી તો રહી જાય, હું પણ તો રાખીને પછી બાકી આપણે બધું કરતા હોઈએ છીએ. સમર્પિત કરીએ તો પણ એટલું પાસે રાખીને બાકીનું આપણે સમર્પિત કરીએ, એ માયાની પહેલી જ વિપત્તિ છે. અહંતા અસ્મિતા વિદ્યા અસ્મિતા પછી મમકાર રાગદ્વેષ બધું બરાબર છે, રાગદ્વેષ બધું છે તો એ પણ થોડી અસ્મિતા તો માયા વિપત્તિ સબ ગઈ. માયા જન્મેલી જે બધી વિપત્તિ છે અસ્મિતા અર્થાત અહંકાર સહિતની, એ બધા પ્રકારની. આમાં અહંકાર એટલે અહંકારની જ વાત છે. અહમ ભાવ ભક્તો જતો નથી હોતો, એની જરૂર પણ જોતો નથી હોતો. ટૂંકમાં એને તો ભગવાનના ચરણમાં રતિ છે, ભગવાનનો ગુણ ગણાનનો જ આનંદ છે. તેથી એમાં પોતાનું વ્યક્તિત્વ તદ્દન નષ્ટ થઈ જાય. હા, એ વ્યક્તિ એવું છે કે જે સત્યવું ભગવાનનું સ્મરણ થાય ત્યારે પછી જોવાઈ જાગી રાખવાનું વ્યક્તિત્વ નથી. આ વ્યક્તિ આવી જનારું જ છે, અને છતાં પણ એમાં કોઈ પ્રકારની અસ્મિતા ના હોય, બસ એ પ્રકારનું જે વ્યક્તિત્વ છે એ બધા જ દોષ માયાના બધા ચાલી ગયા. મોહ જલિત બોહિત તો ભાઈ, આપ સંસાર સાગર માટે વહાણ બની ગયા, બોહિત હોળી કે વહાણ જહાજ બની ગયા. હું કહું નાથ વિવિધ સુખ દે, અને ભગવાન આપે મને વિવિધ પ્રકારના સુખ પ્રાપ્ત કરાવે. સુખ વિવિધ પ્રકારના હોય, વિદ્યા કેટલા આનંદ કહે ને, બ્રહ્માનંદમાં યોગાનંદ કહ્યો, આત્માનંદ કહ્યો, અદ્વૈતાનંદ કહ્યો, પછી વિદ્યાનંદ કહ્યો, વિષયાનંદ કહ્યો, બધા વિવિધ પ્રકારના હોય ને, બધા પ્રકારના સુખ પ્રાપ્ત કરાવી દે. આપે જે બ્રહ્માનંદ મને પ્રાપ્ત કરાવવામાં આ બધા પ્રકારના સુખ વિવિધ સુખ ભય, હે નાથ આપની કૃપાથી મને વિવિધ પ્રકારના સુખ પ્રાપ્ત થયા. એમાં આપે જ બધું કર્યું, મારે કરવાનું હતું જ નહીં, હું તો બસ અહીંયા આવ્યો અને આપણે આ શ્રવણ કર્યું એમાં જ બધું મને પ્રાપ્ત થઈ ગયું. એટલે આ રીતે કથાની મહાત્મ્ય બતાવે છે, એની મહાનતા બતાવે છે, અસરકારકતા બતાવે છે, કે બસ માત્ર કથાનું શ્રવણ કરવા માત્રથી જ આ બધું થઈ ગયું. મોહ પૈ હોઈને પ્રતિ ઉપકાર, આપની પ્રત્યે ઉપકાર કરવા માટે, પ્રત્યે ઉપકાર કરવા મારી પાસે કંઈ છે નહીં, હું શું આપી શકું? એટલે કંઈ આપવાનું રહ્યું જ નથી મારી પાસે, અથવા તો આપને એને આપી શકાય એવું કશું મારી પાસે નથી. મારી પાસે ભલે ગમે તેલી વસ્તુ હોય છતાં પણ આપે જે મને આપ્યું એમાં ભક્તિ ચિંતામણી આપે. ચિંતન કરવાથી આ બધી ઈચ્છાઓ પૂરી કરનાર મણીને ચિંતામણી કહેવાય. એ ભક્તિ ચિંતામણી એવું કયું દ્રવ્ય તમે આપો જે ભક્તિ ચિંતામણીની તુલના કરી શકે? કંઈ છે જ નહીં મારી પાસે. આપે જે આપ્યું છે એની તુલના કરી શકાય મારે કંઈ છે? એટલે હું આપનો ઉપકારનો બદલો વાળી શકું એવું કંઈ મારી પાસે છે નહીં. તો શું થાય? બંધ હો તવ પદ ભાર હે બાર, બસ આટલું કરી શકું, વારંવાર આપના ચરણ નમસ્કાર કરું છું, એ સિવાય બીજું કાંઈ હું કરી શકતો જ નથી. મારી એટલે પોતા કિંચન છે. અત્યારે ગરુડજીને એમ લાગે છે કે મારી પાસે કયું છે જ નહીં, હું તો કંઈ છું જ નહીં, મારી પાસે કશું નથી, હું કશું નથી. અને ક્યાં એટલે કા ગોસ્વામીની કેવું વિરાટ એમનું સ્વરૂપ દેખાતું હશે, એની કેવી વિરાટ કૃપા જણાતી હશે કે ક્યાં એને ક્યાં હું. અંધેજી હું શું આપી શકવાનો હતો? પ્રણામ કરવા સિવાય બીજું મારું આપવાનું છે જ નહીં. મારો અહંકાર સમયભૂત કરવો કે મસ્તક નમાવા સિવાય મારું કહી શકવા મારું જણાતું નથી,
બસ હું એ સમર્પિત કરું છું. તમને બીજું આપી કેમ ભાઈ, તમે કઈ આપી ના શકો, તમે કાગ ભૂસુને જેનો પ્રત્યુપકાર કેમ ના કરી શકો, ઉપકાર નો કેમ ના વાય છો, કેમ વાય શકો, પૂરે કામ આવતું પૂર્ણ કામ છે. કશી કામના જ આપણામાં રહી હોત તો ચાલો ભાઈ બધું આપી ગરુડજી આમ તો બહુ સમર્થ છે, કશીક પણ કામના દેખાય હોત કે મારે પેલું જોયે છે ફલાણું જોયે છે, ચાલો તરત પૂરી કરી નાખ્યો, પૂર્ણ કામ છે. રામ અનુરાગી, પછી આપ તો રામ ના અનુરાગી છો, અને તેથી કશું હોય તો રામ છે, એટલે બીજું કોણ કશું કરી શકવાનું, બીજાની કોઈ જરૂર છે આપને, આપ સ્વયં પૂર્ણ કામ છો અને સતત, અને રામ સિવાય બીજો કોઈને આપને આવશ્યકતા જ નથી, એ તો પ્રાપ્ત થઈ ગયા છે. આમાં રામ ના અનુરાગી લોકો એ કશું બીજું સ્વીકારે જ નહીં, પછી એવું પણ છે રામ ના અનુરાગી રામ સિવાય બીજા કશાને સ્વીકારે જ નહીં, તેથી આપ બીજાને સ્વીકારવાના પણ નથી. તું સમય તાત અને કહું બળભાગી, એ તાત આપના સમાન દુનિયામાં કોઈ બળભાગી નથી, ભાગ્યશાળી ખરા પણ આપના સમાન ભાગ્યશાળી જગતમાં બીજો કોઈ પણ નથી, કારણ કે આપ તો પૂર્ણ કામ છો અને ભગવાન અત્યારે સ્નેહ ધરાવનારા છો, અને તેથી નિસ્વાર્થ પ્રીતિ કરનાર, ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આપ તો ભગવાનમાં નિસ્વાર્થ પ્રેમ કરનારા છો. તો કહે છે અહીંયા કે સ્વાર્થી પ્રેમ કરનાર લોકો ભાગ્યશાળી છે, ભગવાનમાં સકામ પ્રેમ કરનાર લોકો ભાગ્યશાળી છે, તો કાગ વૃષ્ણ જેવા ભગવાન નિષ્કામ પ્રેમ કરનાર તો મહાન બરાબર મહાભાગ્યશાળી છે, એમના ભાગીને એ તો સબન કહે કરણી, આ બધાની કરણી, આ બધાનું કરણી અર્થાત કાર્ય માત્ર અન્યના હિત માટે છે, આ પાંચ કાર્ય પોતાના હિત માટે કરવા જોવાતા નથી, માત્ર પરહિત માટેનું જીવન છે. હવે પૃથ્વીના જ બધા છે આ છોકરા પાછા, ટૂંકમાં વિતપ કહો એટલે તમે એના સંતાનો છે ને, વૃક્ષ કહો કે નદી કહો કે પહાડ કહો, આ બધા પૃથ્વીના પૃથ્વી જ મોટા છે, સમગ્ર કુદરત આવી છે. આમ જોવા જઈએ તો સમગ્ર કુદરત આ બધા તત્વો એવા જ છે ને, સૂર્ય કહો ચંદ્ર કહો વાયુ બધા જ છે, એ તો આટલા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. બાકી જગતની અંદર જે કઈ વસ્તુ ભગવાને સર્જેલી છે બધું છેવટે તો પરોપકાર માટે જ છે બધી વસ્તુ, એક આ જીવ જીવ સિવાય ને બાકીના લોકો જીવો છે પોતાના ઉપકાર માટે, પણ આખી કુદરત જે છે જેને પ્રકૃતિ કહે, આ પ્રકૃતિ બધા પુરુષ માટે છે. શું સાંખ્ય લોકો કહ્યું ને આપણને, પ્રકૃતિ જે છે પુરુષ માટે ભોગ અને અપવર્ગ માટે રચાયેલી છે. આમ પ્રકૃતિને ખબર પડી જાય છે કે આ પુરુષ એટલે ચેતનને શું જરૂર છે, અને બે પ્રકારની જરૂર હોય ભોગ અને અપવર્ગની, એ પ્રકારે પ્રકૃતિ આપોઆપ જ પુરુષની આસપાસ રચાઈ જાય. એટલે પ્રકૃતિ પુરુષને ભરેલી, પુરુષને ચેતન, માત્ર માણસ નહીં બંધ બધો જીવાત્મા ચેતન. આમ ચેતન ઉપભોગ માટે પ્રકૃતિ છે, અથવા તો પ્રકૃતિએ પોતાની જાતને સંપૂર્ણ રીતે ચેતનને સમર્પિત જ કરી દીધેલી છે ને. એટલે ક્યાંય પણ જો તો આ બધું કોની સેવા માટે છે. ગઈકાલે એક વૈજ્ઞાનિક ક્યાં ક્યાં કેટલા બધા ચમત્કારો કેવા છે, સમજ લેશે સમજી ના શકે કેટલી બધી ઘટનાઓ દુનિયામાં. આમ તો મેં ઘણા વર્ષો પહેલા કહે મઉ ઇંગ્લેન્ડના બહુ મોટા વૈજ્ઞાનિક હતા, એવું નામ યાદ નથી આવતું, કે જગતમાં છ પ્રકારની આ વસ્તુઓ છે ચમત્કાર જે આપણે સમજી શકાય એમ. એક તો આ મેગ્નેટિઝમ, ગ્રેવિટેશન, રેડિયો એક્ટિવિટી, કાર્બન, આ બધી વસ્તુ મને ગણાવી. આ બધી વસ્તુઓ જો ના હોત તો આ જીવન શક્ય બન્યું છે. આ છે કેમ એ જ એક મહાન વસ્તુ, કેમકે પૃથ્વીમાં મેગ્નેટિઝમ છે, આ ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડેલો છે. એકવાર એવો મહા અકસ્માત થયો પૃથ્વીને કે એવું કઈ ગથડાયું કે છૂટું પડી ગયું ચંદ્ર, પૃથ્વી બચી ગઈ એમ કે, બાકી તો આમ હાલત ખરાબ થઈ તે વખતે પણ બચી ગઈ. આ ચંદ્ર પૃથ્વીમાં છૂટો પડ્યો પણ ત્યાં મેગ્નેટિઝમ નહીં, પૃથ્વીમાં છે. પણ આ સમજાય વસ્તુ નથી, પછી પૃથ્વીના ગુણ એનામાં હોવા જોઈએ ને, પણ નથી. એનું જોઈએ કે પછીથી કંઈક થયું હશે, ચંદ્રના છૂટા પડ્યા પછી કંઈક સંયોગ થયો હશે, એવી વસ્તુ આવી હશે પૃથ્વીમાં જેને કોઈ રીતે મેગ્નેટ, પણ મેગ્નેટિઝમ આમ કેમ છે, આટલા જ અંતરે પૃથ્વી કેમ છે, આ જ પ્રકારનું વાતાવરણ કેમ છે, ઓઝોન લેયર કેમ છે, આ બધું કેમ છે. છે આ બધું ના હોત, આમનું કશું પણ ના હોત તો એ જીવન શક્ય જ ના હોત. એટલે આ મહાન ચમત્કાર છે, અને એનો અર્થ એ થયો કે ભગવાનની મહાન કૃપા છે. આ બધી યોજના ભગવાને કરી રાખી જેથી
અહીંયા આગળ જીવનનો વિકાસ થાય અને માણસની ઉત્પત્તિ થાય. માણસ વિચાર તો ભગવાનની કૃપા થાય, પણ ટૂંકમાં ભગવાનની કૃપા આખી પ્રકૃતિના રૂપમાં છે. એટલે પ્રકૃતિ જે છે એવું લાગે છે કે આ ચેતનને ની સેવા માટે જ ભરેલી છે ને. ભલે આ લોકો આટલા દ્રષ્ટાંત આપ્યા, પણ સમગ્ર પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગ માટે. એક માણસ અપવર્ગ જોઈતો હોય, બાકી તો ભોગ જ જોઈતા હોય. બધા જીવનના ભોગ માટે પ્રકૃતિ બનેલી છે. એની ખોરાક બનતી હોય કે પછી એને હવા પાણી આપતો હોય, એને પ્રાણવાયુ આપતી હોય, પાણી નીરળ આપતી હોય, અનાજ આપતી હોય, જે આપતી હોય, આશ્રય આપતી હોય, આ કુદરત બધું કરી રહી છે. પરહિત હેતુ સબન કહે કરણી, આ બધાની કરણી માત્ર અન્યના હિત માટે જ છે. મેં એક સંત, આ માણસને બહુ જીવ માણસ, એનો જીવ તો સ્વાર્થી જ છે, એ તો લાભ લેનારો જ છે આ કુદરતમાં, અને માણસે લાભ જ લીધો છે, અને કુદરતને માત્ર શોષણ જ કર્યું છે. હવે ખબર પડી કે શોષણ કરવામાં આપણો ગેરલાભ છે, એટલે શોષણ કરતો બંધ, બાકી ના બંધ થયા હોય. હવે માણસે લાવ્યું કે આ કુદરતના આપણે શોષક ના બનવું જોઈએ અને રક્ષક બનવું જોઈએ, એટલે હું રક્ષક બની છું તો આપણું રક્ષણ થશે. એટલા માટે જો શોષણ કરવાથી રક્ષણ તો બંધ ના જ કર્યું હોત, બહુ દુષ્ટ છે. પણ એ જાણ્યું હવે કે આ તો આપણું હિત થઈ રહ્યું છે, અને ત્યારે પછી એનું હિત કરનારું છે જે હોય તે. પણ જીવ તો શોષણ કરનારો જ છે, અને સૌથી વધુ શોષણ કરવાનો માણસ છે. કે આ કઈ ક્રૂરતા જોવા જાવ ને, લોભ વૃત્તિ જે છે એ તો માણસમાં જ છે. કેટલું પરિવર્તન થાય જ્યારે માણસ પરોપકારી થાય, કેટલું એમનામાં સંત, કેટલું પરિવર્તન કરવું પડે. સંત વિટપ છે માણસ, મોમાં સંત જ છે, હું સ્વભાવ સંતનો છે. તે પાછળ અજ્ઞાન ને કારણે આ બધી દુષ્ટતા આવી ગઈ છે. દુષ્ટતા તો આગંતુક છે, અને એટલે એ દૂર કરી શકાય. સંત એ વાસ્તવમાં સ્વાભાવિક છે મનુષ્ય માટે, બધા માટે. તમે સિંહને પણ વાતાવરણ આપો તો એ પણ સંત બની જાય ક્ષણવાર માટે. એમાં છે તો ખરું, બહુ ઊંડે ઊંડે હોય. જેને આપણે અત્યંત વિકરાળ પ્રાણીઓ કહીએ કે એમનામાં પણ એમનો પ્રેમ હોય છે ખરો, એવું વાતાવરણ ઉત્પન્ન કરો તો એમનો પણ પ્રેમ જન્મે ખરો. તમારા માટે જન્મે, એટલે આપણે માટે જન્મે. એમને પાળનાર લોકો હોય છે ને, હવે સિંહ જેવા, એટલે પેલા હું સરકસ ની વાત નથી કરતો, એ તો એ દુષ્ટ લોકો છે, પણ એમને આવા પ્રાણીને પાળનારા ખરેખર છે, એમનું ધ્યાન રાખનારા. પેલાને ખબર પડે કે અમારું ધ્યાન રાખે છે, હવે દરકાર કરે છે, તરત એનો પ્રતિભાવ જન્મે અંદર છે. એટલે એવા પ્રાણીનો પણ જન્મે, એટલે અંદર કોરમાં ગર્ભમાં તો આ સારી જ રહેલી છે. પણ એ વસ્તુને ઓળખીને સતત એની સાધના કરવી, મારા ગર્ભમાં જ રહેલું સાર તત્વ જે મારું છે એ જ રહેલું છે, એની મારે સાધના કરવી. એમ કરીને માણસ સંત બને ત્યારે પછી પેલી કુદરત જેવો થઈ જાય. ટૂંકમાં કુદરત ભગવાનનો સ્વભાવ જ છે ને, એ પ્રકારનો સ્વભાવ મનુષ્યનો પણ છે. અને એટલે કે સંત વિટર, આ તો કહેવામાં આવ્યું કાક ભૂસની સંદર્ભમાં કે આપ સંત છો, અને પરહિત હેતુ સબન કે કરણી, આપની કરણી આપનું કાર્ય માત્ર અન્યના હિત માટે, હું શું કરી શકું? કઈ આપના હિત માટે કઈ જરૂરિયાત હોય તો હું કઈ કરી શકું ને? હું આપના ઉપકારના બદલો કેમ વાળી શકું? કઈક આપની આપમાં કોઈ કામના હોય, કઈ કામના અજ્ઞાનને કારણે છે, એ તો છે નહીં આપનામાં. અને આરામ સિવાય બીજા કોઈ અનુરાગ હોત તો કદાચ આપણે કંઈક મેળવવાની ઈચ્છા પણ રાખી હોત કે જરૂરિયાત હોત, એ રામને કારણે કોઈ જરૂરિયાત નથી. અને વળી પાછો આપનું જીવન સંપૂર્ણ રીતે અન્યના હિત માટે સમર્પિત છે, અંતેથી હું શું કરી શકું? અને એટલે સંતની ખાસ વાત કરી, કારણ પેલા તો છે સંત વિટપ ગિરિધરની, હરિતા ગિરિધરની, વિટપ સરિતા ગિરિધરનીમાં તો સ્વભાવ ભગવાન મૂકેલો છે. એવાને કારણે સ્વાભાવિક રીતે એ લોકો પરહિત કરનારા છે, એટલે એમની પોતાની કઈ એમનો સંકલ્પ નથી, ભગવાને સ્વભાવ જ મૂકેલો છે, તે આ તો સંકલ્પથી થયેલો છે. અને એટલા માટે સંતની વાત કરે છે. પછી સંત હૃદય નવની સમાના, આ સંત હૃદય છે એ તો કહા કવિ ને, કવિઓ કહે છે કે અસંત પુરુષ હૃદય તો નવનીત માખણ સમાન છે. એમ કરીને કવિઓને ખુશી થઈ કે અમે કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું, પણ નહીં નહીં ફરી કહે ને જાણ, પછી કે નહીં નહીં આ માખણું દ્રષ્ટાંત એ પણ પર્યાપ્ત નથી, એ પણ બરોબર સમ દ્રષ્ટાંત નથી,
એમાં કઈક વિષમતા રહેલી છે, ઉપાધિ રહેલી છે. નિજ પરિતાપ દ્રવય નવનીતા, આ માખણ તો પોતે ગરમ થાય ત્યારે દ્રવી જાય, પર દુઃખ દ્રવય સંત સુપુનીતા. સંત કોને કહેવાય? અન્ય દુઃખે દ્રવી જનારા છે. એટલા માટે દ્રષ્ટાંત નહીં દુષ્ટ ત્રિભુવન જઠરે, તેથી કોઈ જગ્યાએ આ દ્રષ્ટાંત મળ્યું નહીં સંત માટે. કહી શકે ને શારદ શેષ નારદ સુંડ પદ પંકજ ગહે, કહી શકે ને શારદ શેષ નારદ, પછી સરસ્વતી હોય શેષનાગ કહો નારદજી કહો, કહી શકતા નથી માત્ર સાંભળીને એમના ચરણ ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ માર્ગ નથી. જીવ અને જન્મ સફલ મોં ભયો, ગરુડજી કહે છે કે હે ભગવાન મારું જીવન મારો જન્મ બંને સફળ થઈ ગયા. તો પ્રસાદ સબ સંશય ગયો, આપને કૃપાથી મારા સર્વ સંશય નાશ પામ્યા. બસ આ પ્રકાર નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધ સ્વત પ્રસાદાન મયાચ્યુત. બસ કરી સેવા છે તો જાન એવું સદા મોહિને જે કિંગ કરે એ જ વસ્તુ કહે છે. હવે પછી આપ મને હંમેશા આપનો દાસ માનજો, કેમ ન કરો દીધે કિંગ કરે શું ના કરે. બસ હવે પછી હું કિંકર એટલે ગમે તે કરવા તૈયાર છું, કેમ ના કરો કિંકર સેવક શું ના કરે, મારે કિંકર કહેવામાં આવ્યો. હવે તો આપ મને આપનો કિંકર માનજો દાસ માનજો, કોઈ પણ જરૂરિયાત હોય. જેવી રીતે જનકરાજ કે યાજ્ઞવલ્ક્ય ઋષિને કે ભાઈ આ રાજ્ય છે વિદેહનું રાજ્ય આપના ચરણમાં છે, હું પણ આપના ચરણમાં છું, વિદેહ રાજ્ય સહિત હું આપને સમર્પિત છું. એટલે કહે છે તુલસીદાસ મહારાજ, જ્યાં સુધી ભગવાનની ભક્તિ હૃદયમાં ના આવે તો જન્મ નિષ્ફળ જવા કહેવાય. તિન તે ખર સુકર સ્વાન ભલે જડતા બસતે ને કહે કછુએ, આમના કરતા તો સુકર અને શ્વાન અને ખર એટલે ગધેડા કહો કૂતરા કહો કે ડુક્કર એ વધારે સારા કહે. જડતા બસતે ને કછે એ જડતા હોવાના કારણે કહ્યું કહે નહીં ભલે, એ અમના કરતા સારા. તુલસી જઈ રામ સ્નેહ નહીં, જેને રામ મળે સ્નેહ જેને કરતા આ પેલા સારા. સોસરી પશુ પૂછે વિશાન અને અદવાસ, આ પશુ જ છે, એમને સિંગડા ને પૂંછડી નથી સિવાય એ લોકો પશુ જ છે, પેલા આના કરતા સારા. જનની કદ ભાર હોય દસ માસ ભાઈ, એની માએ 10 મહિના સુધીનો ભાર વહન કર્યો બિચારી, એ ખરેખર નિષ્ફળ ગયો. કિસ બાજ ગઈ ગઈ કે નવે એના કરતા વંધ્યારે તો વધારે સારું ભાઈ વાત. જરી જાઓ સો જીવન જાનકીનાથ જીએ જગ મે તુમરે બિનુ રહે, જાનકીનાથ આપના સિવાય જે જીવન હોય એ જીવન ખાક થઈ જાય વધારે સારું, ન હોય વધારે સારું. એટલે તુલસીદાસ મહારાજ કહે છે કે જેના હરિભક્તિ હશે એનું જીવન અને જેનું બધું જ જન્મ અને જીવન બંને નિષ્ફળ ગયા. એટલે ગરુડજી કહે છે કે જીવન જન્મ સફળ મન ભાઈ, મારું જીવન જન્મ બંને સફળ થઈ ગયા. તો પ્રસાદ સબ સંશય ગયો, આપની કૃપાથી મારા બધા સંશય દૂર થઈ ગયા. જાણે સદા મોહી નિજ કિંકર, બસ હવે મને હંમેશ માટે આપનો સેવક જ માની લેજો, બીજું કોઈ આપવાનું મારી પાસે છે નહીં, હું મારી જાતને આપી દઉં, તમને જોઈતું નથી એટલે શું કરું. અને તેથી હું કહી રાખું છું કે છું તમને કઈ જરૂર નથી માટે હું કઈ આપી શકતો નથી, પણ આ જાહેર કરું છું કે હંમેશા આપના ચરણમાં છું, આપની સેવામાં હાજર છું. પુની પુની ઉમા કહે બેહંગ વાર, તો વારંવાર કે આપનો કિંકર છું, કદાચ એવું એક વાર કહેવાથી લાગે નહીં કે આ તો કહેતો હશે એમ બોલે, હવે કે મારા ભાઈ તો બધા કહે, અથવા આમ કદાચ આવી રીતે આવેગમાં આવીને કહેતો હશે એમ ઘણી વાર થાય. એટલે વારંવાર કહે છે ભાઈ હું કિંકર છું, આપનો કિંકર છું, કદાચ એમાં કઈ સંશય રહી જાય કે હું કઈક બેભાન થઈને બોલી રહ્યો છું, હું કઈ અમે બોલી એવું ના માનું, હું બરોબર મારી મતીથી કહી રહ્યો છું કે હંમેશા મને આપનું કિંકર જાણજો. 125માં દોહામાં કહે છે તાસુ ચરણ શિર નાઈ કરી, તાસુ ચરણ પ્રેમ સહિત મતિ ધીર, પ્રેમ ગયો ગરુડ વૈકુંઠ તબ ગ, હૃદ
हृदय राखी रघुबीर हृदय कासु चरण सिर नाई करी तो घुसुंड जी चरण मां नमस्कार करने प्रणाम करने प्रेम सहित मति धीर प्रेम सहित प्रणाम करा प्रणाम करा नहीं पर प्रेम सहित प्रणाम करा टीकाकार कैसे कि जरे आवे तारे प्रणाम नता करा तो तुषार जी महाराज उल्लेख करो त्या निर्देश के भी गरुड़ जी आवे तारे प्रणाम करा एवं निर्देश थयो नथी परंतु त्यार तो वास्तव में काक भूषण एमनी पूजा करे कारण पक्षीराज है पक्षीराज ना रूपे आवेला है भूषण जी जाणता नथी अंते त्यारे प्रणाम कर्या नथी त्यारे तो भूषण जी एमने उपर सामने पूजा करे छे हवे प्रेम सहित नमस्कार करे छे भाई प्रेम जागृत थी गये आगे थयू ते प्रमाण अंते हवे कोई प्रकार अभिमान के भाव रहो तो हूँ गरुड़ जी छू के पक्षी राजा छू ना तो एक पक्षी से मारू मारी प्रजा ए भाव रहो नहीं हवे पोते भक्त छे अने आ संत छे गुरु छे અને એટલે કહે છે અહીંયા આગળ કેવી રીતે આવે ત્યારે મહાન સંશય અને વિષાદ લઈને આવેલા અને જાય છે ત્યારે અત્યંત ઉપકૃતા કૃતજ્ઞતા લાગણી થાય જાય છે અત્યંત કૃતકૃત્યતા અને કૃતજ્ઞતા બની લાગણી થાય જઈ રહ્યા છે ગયું ગરુડ વૈકુંઠ તમે હૃદય રાખી રઘુબીર ભગવાન રઘુબીરને પણ હૃદયમાં રાખીને ગરુડજી વૈકુંઠ પાસે ગયા सद्यो हृदय वृद्धते त्रिकृतिभिः शुश्रूषिभिः तत्क्षणात् आ कथा माडे के हम श्रीमद् भागवत के अंदर सद्यो हृदि अवृद्धते अत्र कृतिभिः शुश्रूषिभिः तत्क्षणात् जरे कथा नु श्रवण करवामां आवे त्यारे भगवान हरि साक्षात एना भक्त हृदय में आवीने प्रवेश करे छे गरुड़जी हृदय में भगवान ने प्रवेश कर्यो आ कथा द्वारा अंतेथी हृदय राखी रघुवीर भगवान ने रघुवीर ने हृदय में राखी ने गरुड़ जी वैकुंठ पाछा गया बड़ी 125वां दोहा में कहते गिरिजा संत समागम गिरिजा समन लाभ कछु आन समन लाभ कछु बिनु हरि कृपा न होइ सो बिनु हरि गावहि वेद पुराण गावहि वेद पुराण सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बलो भाई सब संतन की जय હવે ઉમા અને શંભુ ભગવાન શિવજીનો ઉમાનો સંવાદ છે એનો પણ એવો સમાહાર થઈ રહ્યો છે એટલે શિવજી પાર્વતીજીને કહે છે ગિરિજા સંત સમાગમ સમન લાભ કછુવાન હે ગિરિજે સંત સમાગમ સમાય સમાન જીવનમાં બીજો કોઈ લાભ નથી મતિ કીરતિ ગતિ ભૂતિ ભલાઈ જબ જહી જતન જહા જહી પાઈ સો જાનવ સતસંત સ્વભાવ लोक वेदन आन उपाओ जगत के अंदर कोई मति होय कीर्ति होय गति होय भूति विभूति होय भलाई होय जे के वस्तु केम प्राप्त थी जाए समझू का बदो संतना समागम प्रभाव छे लोक वेद अंदर संत समागम सिवाय आ वस्तु प्राप्त करने बीजो कोई उपाय नहीं पर बिनु हरि कृपान होय सो आ संत समागम एमने मळतो नथी भगवान की महान कृपा न हो तो संत समागम प्राप्त थत नहीं जब द्रवय दीन दयाल राघव साधु संगति पाई भगवान राघव दीन दयाल जय द्रवय जय कृपा करे तेरे सत्संगति प्राप्त थाय जय दर्श परस समागमादिक पाप राशि नसाई है असंत सगम दर्शती दर्शन थी स्पर्श थी समागमादिक समागम थी पाप राशि नशाए संत पुरुष ने दर्शन थी स्पर्श थी श्रवण तो प्रश्न थी पाप ने राशि नो नाश थे ये संत संगति तो भगवान की कृपा थी प्राप्त थाय यद्यपि सभी सुलभ सब दिन सब देशा
શ્રદ્ધા માટે આમ જોવા જઈએ તો સંત લોકો બધે હોય છે. સબને સબદેશ સર્વકાળે સર્વદેશમાં હોય છે. સુલભ અને સંત લોકો નામ જ સુલભ કહેવાય. ત્યાં સંત લોકો આમ સુલભ જ હોવા જોઈએ, એમને કઈ બહુ એવું મુશ્કેલ ના હોવી જોઈએ. ઘણા સંત લોકો બહુ કદાચ પોતાના પ્રયત્નથી કે કોઈ કારણસર જ્યાં સુલભ ના હોય એવી જાતનું વર્તન કરતા હોય. જુદી વાત છે, જે કારણ હોય, પણ આમ તો સુલભ જ હોય, અંદરથી તો સુલભ હોવાના. જે લોકો બહારથી બહુ બધા આમ કડક એવા લોકો અંદર ઘૂસી જતા હોય છે, ત્યારે ખબર પડે કે ઘૂસ મારવી હોય તો મારનારા હોય જ છે અંદર. બધા બીજા કોઈને પ્રવેશ ના મળતો, પણ જે મારે છે તો ઘૂસ મારતા જ છે અંદર, છેક સુધી મારે. એટલે આમ સુલભ જ હોય છે. યજ્ઞ સભય સુલભ સબદિન સબદેશ, આમ તો સર્વ દિવસે સર્વકાળે સર્વદેશમાં સુલભ જ છે. છતાં પણ ભગવત કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય, ઈશ્વર પ્રાપ્ત થતી નથી. એનું કારણ છે કે કોઈક રીતે એવી ભાવના જ મન કે આમ આપણું મન થાય જ નહીં. ઘણી વાર તો સંતો સામે આપણા મનમાં જાતની ટીકાઓ શું છે, નિંદા શું છે, ઉપેક્ષા શું છે, જાત જાતનું શું છે, અહંકાર ને કારણે આપણું મન કોઈ સ્વીકારી ના શકે. અને તેથી આપણે કોઈ આપણે આળસ ગમે તે રીતે આપણે કોશિક રીતે આપણે એને સાચું ઠેરવીએ, એનો સમાગમ ન કરવો. એટલે સમાગમ ભલે નહીં, ગમે તેટલા બેનરો લગાવીને કેટલા બધા આવે છે, આપણે ક્યાં કશે જતા જ નથી હોતા. કોણ જાય શું, કારણ કે ઘણા સંતો આવે છે બધા, છતાં પણ સમાગમ ક્યારે થાય, જયારે તો ભગવાનની કૃપા હોય તો અર્થ થાય, નથી થાય સંતો આવતા. બિનુ હરિ કૃપાન હોય સો ગાવે વેદ પુરાણ. વેદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃપાન હોય ત્યાં સુધી સંત સમાગમ પ્રાપ્ત થતો નથી, એના સમાગમ બીજો કોઈ લાભ પણ નથી. આ રીતે કાક ભૂષણજી એને ગરુડજીના સંવાદમાંથી આ પ્રકારનો બોધ આપે છે ભગવાન શિવજી કે જો આ સંત સમાગમથી ગરુડજીને શું પ્રાપ્ત થયો, એના સમાન કોઈ લાભ જીવનમાં છે નહીં. કોઈ ક્યારે પ્રાપ્ત થયો ગરુડજી ને પછી એટલે આગળ કે ગરુડજી ને મૂળ જન્મે ભગવાન કૃપાથી જન્મે. ભગવાન ગરુડજી ભગવાન ના આટલા નિકટ ના હોય ને એમને ભગવાન વડે મોહ જન્મે, એમને સંશય જન્મે કે આવું કેવું, ભગવાન વડે નાક પાસે બંધાઈ જાય અને ભગવાન કહેવાય. આવી જાતના એમનો મોહ જન્મે ભગવાનની કૃપાથી જન્મે. ત્યારે ભૂષણજી પાસે આવે આવવાનું થયું ના હોત ને, એમને સંત સંગામ સમાગમ ક્યારે થયો, મોહ થયો ત્યારે, ભ્રમ થયો ત્યારે. પણ એ ભ્રમને પણ ભગવાનની કૃપા ગણવામાં આવે, કારણ કે છેવટે એ સંત સમાગમમાં પરિણમે. અર્થાત કૃપા કરવાની ભગવાનની ભિન્ન ભિન્ન રીતો હોય છે. એટલે ક્યારેક કૃપા આપણો પ્રત્યક્ષ દેખાય, ક્યારે પરોક્ષ રૂપમાં કૃપા હોય. પણ જયારે જયારે સંત સમાગમ પ્રાપ્ત થાય, સમજવું કે આ ભગવાનની કૃપા છે. પછી કોઈ ઘર ધકેલી મૂક્યો ને આવ્યો કે જાતે આવ્યો, કોઈ જાતે કોઈને એકદમ નજર પડી ગઈને આવ્યો, કોઈને કોઈને કહેવાથી આવ્યો, કોઈ રખડતો રખડતો આવ્યો, કોઈ કંટાળીને આવ્યો, કોઈ ધક્કે ગમે તે કારણ હોય. અર્થાત ભગવાનની કૃપા કરી જાત જાતની હોય છે બધી. સંત સમાગમ પ્રાપ્ત થાય તો સમજવું કે ભગવાનની કૃપા છે. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજે સુનુ સઠ મના ગણિકા જામિલ જ્ઞાન ગીત ગજાદિ ખલ તારે ઘન આધીર જમન કિરાત ખસ સ્વપચાદિયતિ અગરૂપજ કહી નામ બારક હે પિતાવન હોય રામ નમામિત રઘુવંશ ભૂષણ ચરિતય મન મનો મન ધોય બિનુ રામ ધામ સિધાવહિ સત પંચ ચોપાહિ મન હર જાનિ જો નર ઉર નર વારુ ન આવ
सुंदर सुजान कृपा निधान अनाथ पथ प्रीति जो साए कराम नकाम हित निष्मान प्रद सम जाके कृपा लवले सत मति मंद तुलसीदास पाय परम विश्राम समान प्रभु नाहि रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुण संदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदर पट पीत मान सड़क रुचि शुचि नौमि जनक सुतावन शिर मुकुट कुंडल तिलक चारु उदार कंज विभूषण आजानुभुज सर चाप धरस ग्राम जित खर दूषण भजो दीन बंधु दिनि सदानव नित्य वंश निकंदन रघुनंद आनंद कंद कौश चंद दशरथ नंदन इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजन मम हृदय कंज निवास पुरुक मालि खल दल रंजन मम हृदय कंज निवास पुरुक मालि खल दल पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो